नाताल अने 31st नी उजवणी करवा दीवमां देश विदेश थी टूरिस्टोनो भारे घसारो जोवा मळ्यो। गुजरातनो मिनी गोवा गणातो दीवना तमाम होटलो गेस्ट हाउस अने बीच पर लाखोनी संख्यामां टूरिस्टो उमटी पड्या। नाताल अने 31st डिसेम्बर अने नवा वर्षने आवकारवा माटे समग्र देशमां थनगनाट जोवा मळी रह्यो छे, त्यारे गुजरातनुं मिनी गोवा तरीके गणातुं गीर सोमनाथ जिल्लानी तद्दन नजीक आવેલ દીવ લોકોની પસંદગીનું ફરવા લાયકનું હોટ ફેવરિટ સ્થળ બની ગયું છે। ત્યારે દીવ કેન્દ્ર શાસિત હોવાથી અહીં શરાબની છુટ્ટી તો છે જ, પણ સાથે સાથે દેવ અને દાનવની ભૂમિ, સુંદર રમણીય દરિયા કિનારાઓ, નાયરા ગુફા, ગંગેશ્વર મહાદેવ મંદિર, પોર્ટુગીઝની જેલ, ખુખરી જહાજ સહિત ઘણી બધી જગ્યાઓ છે કે જાણે દીવ આખું કુદરતી ગોદમાં સમાયેલું જોવા મળી રહ્યું છે। પોર્ટુગીઝ શાસન દીવમાં 400 વર્ષ સુધી રાજ કર્યું, ત્યારબાદ દીવ મુક્ત થયું અને આજે પણ એ સમયની જુલમની યાદ દીવમાં જોવા મળી રહી છે। દેશ વિદેશથી ટુરિસ્ટોનો ભારે ઘસારો દીવમાં જોવા મળી રહ્યો છે, ત્યારે દીવ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત, સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને લોકોમાં પણ ભારે આનંદ અને ઉત્સાહ નવા વર્ષને આવકારવા માટે જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। मैं मिस्टर राणा नागवा वाटर स्पोर्ट्स का ऑनर हूँ। दीव में जो लोग फैमिली के साथ आते हैं वो दीव को अभी तो लोग मिनी गोवा के नाम से जाना जाता है, और जो लोग परिवार के साथ में आते हैं वो दीव में बहुत अच्छी तरह से एंजॉय करते हैं। और 31st के सीज़न का लेके काफ़ी लोग अभी उमड़ रहे हैं, और दीव में मतलब नेचुरलिटी और क्लियरेंस इतना अच्छा है कि साफ सफाई को लेते हुए बहुत अच्छा, बीच भी क्लीन है, और नागवा बीच है, खास करके गोगला बीच है, फिर दीव के काफ़ी सारे टूरिस्ट पॉइंट है, वो सब लोग आते हैं और अच्छी तरह से देख के और संतुष्ट होके जाते हैं। और दीव प्रशासन की ओर से भी बहुत अच्छा प्रोग्रेस कर रखा है दीव को, तो इसलिए काफ़ी लोग आते हैं अपने फैमिली को लेके, खुश होके जाते हैं। मेरा नाम है त्रिलोचन साहू, मैं उड़ीसा से आया हूँ। इस बारे में मेरे को कुछ भी नहीं पता है, मेरा दोस्त ने बोला है उसमें जगह बहुत अच्छा है, लेकिन थोड़ा घूमने के लिए जाए वो सेकंड गोवा है, मेरे को तो पता नहीं है सेकंड गोवा है कि फर्स्ट गोवा है, लेकिन देखने के बाद वो है फर्स्ट गोवा है। जितना फैसिलिटी है उनका सरकार जितना इसके लिए कर रहा है बहुत अच्छा कर रहा है, मैं तो बहुत अच्छा खुशी लगा, मेरा दोस्त ने आया बहुत कुछ एंटरटेनमेंट किया, दिल हो गया, मेरा 5 दोस्त आया बहुत कुछ एंटरटेनमेंट करके बहुत खुश किया। મારું નામ છે જયદીપ ભુવા, અમે ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામથી અહીં આવેલા છીએ, અને હું અત્યારે મારા ફ્રેન્ડ્સ લોકો ફ્રેન્ડ્સ અને બધા કપલ આવેલા છીએ દીવ। આ ક્રિસમસની તૈયારી બહુ જોરદાર છે, તમે અહીંયા આવો એટલે ડેકોરેશન ને બધું મજા આવી જાય એવું છે, મને બીચ તો તમારો છે જ, એમાં આ બધી રાઇડ્સ એટલે બહુ જબરદસ્ત છે, એમ એક્સપિરિયન્સ મેમોરેબલ પ્રશાસન એટલે પોલીસનું નેમ બધું બહુ વ્યવસ્થિત છે, પાર્કિંગની વ્યવસ્થા બહુ જબરદસ્ત છે, એમાં કોઈ એવા કોઈ તત્વોનો કંઈ એવો કંઈ ખાસ મતલબ ત્રાસ નથી, એમ એ બધું બહુ જ જબરદસ્ત, દીવનું કામકાજ એટલે મજા આવી ગઈ એમ બાકી બધા પ્લેસની કમ્પેરમાં। મારું નામ પ્રિયા છે, પ્રિયા આઝાદ જાવિયા, અમે અમરેલીથી આવ્યા છીએ, હાલ સુરત છીએ, સ્પેશિયલ ફરવા માટે જ આવ્યા છીએ, ફેમિલી વિઝિટ કરવા માટે અને એન્જોય કરવા માટે દીવ પસંદ કર્યું છે, કે હવે આ ગોવા જેવું જ મસ્ત એકદમ બીચ ક્લીન ને થઈ ગયું છે, તો કીધું અહીંયાનું પણ એન્જોય કરીએ, સૌરાષ્ટ્ર બાજુ ટૂર છે તો, અને 31st નજીક આવે છે એટલે ડિસેમ્બર બી વેકેશન થઈ જાય, 31st વેકેશનમાં નાતાલની રજાઓના માહોલ, બધું તો એવું કંઈ એક્સપિરિયન્સ નથી થયો કે ખરાબ એક્સપિરિયન્સ હોય, સેફટી મને અહીંયા તો ફૂલ લાગે છે, અને પોલીસ તો પણ થોડા થોડા કેપ ઉપર ઊભી જ છે, એટલે એવું કંઈ છે નહીં કે વીક લાગે એવું કંઈ હોય, પહેલાં જેવું સાંભળ્યું તો એટલું કંઈ રહ્યું નથી હવે ડર જેવું, એટલે સુરક્ષા છે મહિલાઓ માટે।